જય જય રામ કૃષ્ણ ભુવન મંગલ। દર્શક મિત્રો નમસ્કાર, જય ઠાકુર। ફરી પાછા આપણે ભગવાન રામકૃષ્ણ દેવની શ્રીમુખેથી વાણી, જે ગંગાના સ્વરૂપે વહી રહી હતી જાહ્નવીના એ નિનાદની સાથે ભળી જતી આ વાણીનો આચમન ફરી પાછા કરીએ છીએ। ગઈ વખતે આપણે જોઈ ગયા કે ભગવાન રામકૃષ્ણ દેવ ચૈતન્ય મહાપ્રભુનો એ પ્રસંગ કીધો, આપણે એ પણ પ્રસંગ જોઈ ગયા કે અજામિલના ઉદ્ધાર માટે એક નારાયણ નામ, સંતો તો કૃપાળુ હોય છે, દીકરાનું નામ નારાયણ રાખે છે અને એનો મોક્ષ થઈ જાય છે, યમના દૂતો પાછા જાય છે, સંતો તો અકારણ કૃપા કરનારા હોય છે। રામકૃષ્ણ દેવ આ વાતને દ્રઢતાથી કહે છે કે ચૈતન્ય મહાપ્રભુ ભક્તોને અનાયાસા નામ સ્મરણનો એક મોકો આપી દેતા હતા। હરિબોલ 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 આ સંકીર્તનનો પ્રભાવ છે। આ વાત દ્રઢતાથી આપણે એટલા માટે કરીએ છીએ કે ભગવાન રામકૃષ્ણ દેવ કહે છે કે કળિયુગની અંદર કર્મયોગ અને જ્ઞાનયોગ, જ્ઞાન માર્ગ અને કર્મ દ્વારા, સત્કર્મ દ્વારા ઈશ્વર પ્રાપ્તિની જે વાત કરે છે, તો આ થોડુંક અઘરું છે, એટલે એના માટે આ નામ સ્મરણની વાત કરે છે। એ દ્રષ્ટાંત આપે છે કે તમે જાણીએ અજાણીએ સૂતા બેસતા ઉઠતા અહર્નિશ ક્યારેક રાત્રે નીંદર જાગી જાય અને માણસ નામ સ્મરણ કરે, એનો કોઈ સમય નથી ઈશ્વરના નામનો કે જપ કરવાનો। આજનો તો પવિત્ર દિવસ ગુરુ નાનક દેવજીના જન્મદિવસને દિવસે આપણો આ પ્રોગ્રામ એ થઈ રહ્યો છે, ત્યારે જપુજી નામ સ્મરણની વાત, સિમરનની વાત આવે છે। નાનક દેવજીએ આ વાત કરી છે કે તમે નામનો મહિમા, સિમરન, સતત નામ સ્મરણ, અને સતત જેનું નામ સ્મરણ ચાલતું હોય, શ્વાસે શ્વાસે નાભિયેથી ઉઠેલો શ્વાસ પણ રામ બોલે અને અંદર જતો શ્વાસ પણ રામ બોલે, અને ક્યારે આ જીવ જપા અજપાની ભૂમિકાએ પહોંચી જાય એ પણ નક્કી ન રહે, સ્વયંભૂ પછી એ નિનાદ ચાલતો રહે નામ સ્મરણનો। રામકૃષ્ણ દેવ કહે છે કે આ નામ સ્મરણ, આ સત્કર્મ, આ સત્સંગ ક્યારે એ નિષ્ફળ, એ વિફળ નથી, એનું ક્યારેક ને ક્યારેક તમને એનું સત્કર્મનું ફળ તો મળે જ છે। તો કે કઈ રીતે? તો એક સરળ બંગાળની કામાર પુકુરની ભૂમિકામાં છે, નાના નાના જ્યાં માટીના ઘર છે, ગમે ત્યારે આ કાચી માટીના મકાનો એ ઓગળી પણ જાય, પડી પણ જાય, એમાંનું એક દ્રષ્ટાંત દે છે કે કોઈ પણ બીજ, કોઈ પણ વૃક્ષનું, કોઈ પણ ફળાવ ઝાડનું, કોઈ પણ વેલાનું, કોઈ પણ વનસ્પતિનું એક બીજ ઘરના બારણાના ટોડલે આપણે સાચવીને મૂકી દીધું હોય અને ઘરધણી આ વાતને ભૂલી પણ જાય, વિસારે પાડી દે, શક્ય છે કે એ ઘર છોડીને બીજે રહેવા જતા રહીએ, પણ એ ટોડલા ઉપર પડેલું બીજ એ જ્યારે ભીંત પડી જાય અને માટીમાં એ બીજ મળી જાય અને એની ઉપર વરસાદ થાય, ત્યારે આ ક્યારેક સચવાયેલા બીજમાંથી એક કોંટો ફૂટતો હોય છે, એમાંથી વટવૃક્ષ બને અને એ જેમ ફળ આપે એ રીતે તમે ક્યારેક ભાવે કભાવે, જાણે અજાણે, ક્યારેક પણ જો નામ સ્મરણ કર્યું હશે ઈશ્વરનું આપણા મુખેથી, એ ક્યારેક જપ થયા હશે, તો એ ક્યારેય નિષ્ફળ નથી જતા। આ શુભ કર્મ છે, શુભનો ક્યારેય નાશ નથી થતો, એમ ગીતાકાર પણ કહે છે। એટલે રામકૃષ્ણ દેવ કહે છે કે તમે ભક્તિ માર્ગને અપનાવો,
રામકૃષ્ણદેવે પોતાની વાત કરી કે માએ મને એવું કીધું કે તું ભક્તિને જીવનમાં વણી લે, ભક્તિ દ્વારા તું મને પામી શકીશ, અને એટલે જ મેં માં જગદંબા ભવતારિણીની આરાધના, એમનું સાનિધ્ય એ ભક્તિ દ્વારા પ્રાપ્ત કર્યું છે. રામકૃષ્ણ દેવ આપબીતીની વાત કહે છે, જગબીતીની વાત નથી કરતા. વિશેષ કહે છે કે જ્ઞાન માર્ગની અંદર તમે ક્યાંક ભટકી જાઓ, કર્મ યોગ, આપણે આગળ પણ જોઈ ગયા કે માણસ પાસે સંપત્તિ હોય એટલે ખૂબ એ મોટા એ સારા હોસ્પિટલો બનાવે, સ્કૂલો બનાવે, આ બધા કર્મયોગના કર્મક્ષેત્રના એ સદકાર્ય કરવાની ઈચ્છા થાય, જીવને સંપત્તિ આવે એટલે, પણ એ થોડું દુર્ગમ રસ્તો છે એની ફળ પ્રાપ્તિ. રામકૃષ્ણ દેવ એ જીવાતા જીવનની એક વાત કહે છે કે આ કેવી વાત છે, તું કહે છે કે તમે કોઈ રોગ થયો છે, તમને તાવ આવ્યો છે, અને ત્યારે તમે વૈદ્યરાજ પાસે જાઓ તો વૈદ્યરાજ તો એ લાંબી દવાઓ આપે છે, હે ને, એક મહિનાની એક પડીઓ બાંધી દે, જુદા જુદા એ બધા જ ઔષધો પણ આપી દે, પણ તાવ તો એ 3 દિવસ રહેવાનો છે, આ દવા અસર તો મોડી કરવાની છે. એટલે કહે છે કે કર્મયોગ છે એ ઔષધ ખરું, એ ભવસાગરને તરવાનું, પણ એની અસર બહુ લાંબે ગાળે થાય. જે આયુર્વેદ અમને કીધું વૈદ્યરાજ જે દવા આપે તો એ લાંબે ગાળે, એ ક્રોનિક ડિસીઝ હોય તો બરાબર છે કે એની ટ્રીટમેન્ટ લોંગ ટાઈમ ચાલે, લાંબે સમય એમની ટ્રીટમેન્ટ ચાલે, પણ અહીંયા તો વાત છે સતત ઇન્સ્ટન્ટ. તો કહે છે ભક્તિ તમને તરત ફળ આપશે. ભક્તિ યોગ, ભક્તિ માર્ગ એ છે એ એલોપેથી છે. જો તત્કાલીન અંગ્રેજી એ શાસન છે એટલે એલોપેથી ભારતમાં આવી ચૂકી હતી, એટલે કમ્પેરિઝન પણ આ બંને દ્રષ્ટાંત આધુનિકતાની સાથેના, ત્યારે તો એલોપેથી એ મિક્સર શબ્દ વાપર્યો છે એમને. તો કહે છે કે તમને તરત ફાયદો તો એલોપેથી કરશે. ક્રોનિક ડિસીઝ હોય, લાંબા ગાળાનો એ રોગ હોય તો તમે સ્વાભાવિક ઔષધો દ્વારા એમને મટાડી શકશો. એટલે ભક્તિ તમને તરત ફળ આપે છે, ઈશ્વર ભાવથી તમારી નજીક રહેશે. રામકૃષ્ણદેવ એથી પણ એક વિશેષ વાત કરે છે કે આ ભક્તિ દ્વારા મન શાંત થઈ જાય છે. આપણે મનની જે ગતિ કહીએ છીએ, મન જ્યારે સમાધિ માર્ગના 7 ભૂમિકાઓ નક્કી કરેલી છે, મન જ્યારે 7મી ભૂમિકાએ પહોંચે ત્યારે આપણને સમાધિ લાગે છે. એટલે રામકૃષ્ણદેવે આગળ પણ વાત કરીને કે આપણે વાતો કરીએ છીએ કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા, તો એ કેટલું શક્ય છે? ખરેખર રામકૃષ્ણદેવને આપણે જ્યારે કથામૃતના દ્રષ્ટાંતો જોઈએ છે ને, તો એમને જે એક સામાન્ય ભક્તને જે મૂંઝવણો થતી હોય ને એના જ ઉત્તર આપ્યા છે. આપણને એમ લાગે કે આ આપણી વાત છે કે ભાઈ આ મોટા વિદ્વાનો કહે છે કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા, સંન્યાસની વાતો કરે છે, ત્યારે આપણે આગળ એ જોયું કે ભગવાન રામકૃષ્ણદેવે સંન્યાસ થવાની, ઘર છોડીને જવાની પણ વાત નથી કરી. કહે છે કે જ્યાં સુધી તમારા સાધનો ઉપલબ્ધ હોય ઘરમાં, તો શા માટે બીજે પરોપજીવી થવા માટે બીજા ઉપર આધાર રાખી અને સંન્યાસ થઈને ત્યાં દર દર ભટકવું શા માટે? એટલે રામકૃષ્ણદેવે આ પણ અહીંયા કીધું છે કે તમે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યાની એવી વાત ન કરી શકો, સામાન્ય ભક્ત આવી વાત ન કરી શકે, કારણ કે મન હજી સ્થિર ન થયું. 7મી ભૂમિકાએ મન પહોંચે ત્યારે સમાધિ ભાવ થવાનો છે. હવે એનું કારણ સમજાવે છે કે કળિયુગમાં અન્નમય પ્રાણ છે, તમારે અનાજ ખાવું પડશે, હે ને. દેહ બુદ્ધિની જ્યાં સુધી વાત છે, દેહ બુદ્ધિનો ભાવ ન ટળે, એ હોવાપણું જ્યાં સુધી ન ટળે. હવે અન્ન ખાય છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ, ભૌતિકતાની અંદર રહીએ છીએ આપણે, તો ભૌતિક સંસાધનોનો જ્યાં સુધી આપણે ઉપયોગ કરીએ છીએ, એનો ઉપભોગ કરીએ છીએ, ત્યાં સુધી તો દેહ બુદ્ધિ રહેવાની જ છે આપણી, ત્યાં સુધી તો બુદ્ધિની ભૂમિકા એ છે. મન જ્યારે 7મી ભૂમિકાએ પહોંચે છે ત્યારે તો બધું ભૂલી જવાની વાત છે, પણ દેહ બુદ્ધિ હોવાને કારણે હોવાપણું તો છે. શ્રીમદ રાજચંદ્રે જે વાત કરીને દેહ થકી જેની દશા અને થાય દેહાતીત, દેહ હોવા છતાંય જેની દશા,
દેહાતીત થાય એની ભૂમિકા એ પહોંચે. રામકૃષ્ણ દેવને આપણે સમજવા હશે તો સંદર્ભ પણ એ આપણી પાસે હશે તો જ એને સરળતાથી સમજી શકીશું. એટલે ભક્તિ માર્ગ તમને સરળતા તરફ લઈ જશે. વેદાંત, ધ્યાન, કર્મ આ બધા જ શ્રેષ્ઠ માર્ગો છે, પણ એક સામાન્ય માણસ માટે તો ભક્તિ માર્ગ જ શ્રેષ્ઠ છે એવું પ્રતિપાદિત કરવા માટે રામકૃષ્ણ દેવ આ વાત કરે છે. વિશેષ તો શું વાત કરીએ, જે ભૂમિકાએ પહોંચેલા સંતો છે એની વાત લઈએ આપણે, કે કોણ બોલી શકે આ વાત કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા, આ કોણ બોલી શકે એની વાત. જે રામકૃષ્ણ પરમહંસ છે એ તોતાપુરી મહારાજના શિષ્ય છે, અને તોતાપુરી મહારાજ પૂરી શબ્દ આવે છે એટલે પૂરી દશનામ સાધુ સમાજની પૂરી પરંપરામાં આવે છે, એટલે શંકરાચાર્ય એમના આદિગુરુ છે. પૂરી પરંપરાના શંકરાચાર્ય આદિગુરુ છે. શંકરાચાર્યજી એ ભૂમિકાએ છે કે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, માત્ર હું શિવ સ્વરૂપ છું, માત્ર ને માત્ર આ દેહાતીત ભૂમિકાએ પહોંચીને આદિ જગતગુરુ શંકરાચાર્ય વાત કરે છે કે હું દેહથી પર છું, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ લોકો આ માધમાં આ વાત કરી શકે એમના જીવનનો જે એક પ્રસંગ છે, કે આપણે કહીએ કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા, હા આ સંતો એ ભૂમિકાએ પહોંચેલા સંતો છે કે એ ભૂલી શકે છે. કહેવાય છે કે એક વખતે આદિ ગુરુ જગતગુરુ શંકરાચાર્યજી જ્યારે ઋષિના અંશાવતાર છે, કે જ્યારે એક વખતે ભિક્ષા લેવા માટે એક ગામની અંદર નીકળે છે, અને એમનું જે છીપી એમનું ખપ્પર એમના હાથમાં છે, છીપી જે છે એ છીપી આગળ ધરી અને સહજ ભાવે જે પણ કાંઈ વસ્તુ હોય એનો સ્વીકાર કરવો એ સંન્યાસ ધર્મનો પાયો છે. એક જગ્યાએ જાય છે એક ગામની અંદર, ત્યારે એક લુહારની કોળ પાસે આવીને ઊભા રહે છે જગતગુરુ શંકરાચાર્ય. અને જ્યારે એ જોવે છે લુહાર, તો અત્યંત એ ગરમીના દિવસોની અંદર એ લોઢું ટીપી રહ્યો છે, ધગધગતું લોઢું એવું ઓગાળી રહ્યો છે, એ ક્રોધિત છે. અને એના આંગણે એક સંન્યાસી એક સાધુ ભિક્ષામ દેહી કહી અને પોતાની એ છીપી આગળ ધરી અને કંઈક માગી રહ્યા છે. એમને ખબર નથી હું ક્યાં ઊભો છું, મારું આ શરીર કઈ જગ્યાએ સ્થિર થઈને ઊભું રહ્યું છે ભિક્ષા માટે એમને ખબર પણ નથી. અને જ્યારે ભિક્ષામ દેહી આ શબ્દો સાંભળે છે લુહાર, એટલે એને ક્રોધ ચડે છે, અને જે ઓગાળેલું લોઢું હતું, લોખંડ હતું, ધગધગતું લોખંડ એ ઉપાડી, એમનું પાત્ર ઉપાડી અને સીધું એ ખપ્પર એ છીપીની અંદર એ રેડી દે છે. કંઈક ખપ્પરમાં આવ્યું છે, કંઈક છીપીની અંદર એમના પાત્રની અંદર આવ્યું છે. જ્યારે વજનદાર હાથ થયો છે ત્યારે એને ખબર નથી કે આ ખાદ્ય પદાર્થ છે, આ પેય પદાર્થ છે, કે આ પીવાથી શું થશે એને પરિણામની પણ ખબર નથી. અને કહેવાય છે કે ત્યારે એ ધગધગતું લોઢું એને ઉપાડી અને પીવાની કોશિશ કરી. નૃસિંહના અંશાવતાર શિષ્ય હાથ પકડી લીધો, મહારાજ આપ. અને ત્યારે એને ખબર પડે છે કે આ ધગધગતું, આ લોકો કહી શકે કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા, જેને એક ધરતીના એક સંપર્કનો પણ શેષ માત્ર એના જીવનની અંદર કોઈ અવશેષ નથી રહ્યા, એને સભાન નથી. શરીર છે એટલે શરીર એના ધર્મો એને ટકાવી રાખવા માટે જે પણ કાંઈ નાની હોય જરૂરિયાતો એ પોષે છે શરીરને, પણ એના માટે અંતિમ અવસ્થા તો બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા છે. આ મહાત્માઓ બોલી શકે એટલે રામકૃષ્ણ દેવ કહે છે કે સામાન્ય ભક્ત એ ભૂમિકાએ પહોંચી નથી શક્યો. એટલે આપણે વાત વાતમાં આ તો કોક નાનું બાળક જેમ મોટાના ચાળા પાડે એવી વાત થાય છે, આપણે અનુભૂતિ નથી. હા આપણે તો આજુબાજુનો પરિવેશ છે, સંસાર છે, બધા જ
સંસારીઓને પોતાની એક જવાબદારીઓ છે, એના સંતાનો છે, માતા પિતા છે, ભાઈ બહેનો છે, સગાવાલા છે, એમના પરિવારને પોષણ કરવા માટે એને કંઈક ને કંઈક ઉદ્યોગ કરવો પડે છે, ખેતી કરવી પડે છે, ક્યાંક નોકરી કરવી પડે છે, અહીંથી ત્યાં જવા માટે એને સાધન સરંજામનો ઉપયોગ કરવો પડે છે, એને પોતાના શરીર ટકાવા રાખવા માટે બધી જ આ વસ્તુઓની જરૂર છે. ત્યારે દેહ આપણો અન્નમય પ્રાણ ઉપર ટકી રહેલો હોય ત્યારે આ બધું નકામું છે. હા, બ્રહ્મ જ સત્ય છે, તો બ્રહ્મને એ કઈ રીતે તમે સીધું તમારે આનો ઉપયોગ કરવો પડે છે. એટલે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા, મિથ્યા જગત કેમ થઈ શકે આપણે ન બોલી શકીએ? કારણ કે આપણે એ ભૂમિકા એ નથી, આપણે તે સાથે બધું જ સાથે લઈને જીવીએ છીએ. એટલે જે આ ભૂમિકા એ હોય, રામકૃષ્ણ દેવ કહે છે કે પહોંચેલા લોકો અને મહાન પુરુષો આ વાત કરી શકે કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. ઘણા બધા આપણને એ સંદર્ભો મળે છે કે જે એનલાઇનમેન્ટ મહાત્માઓ થઈ ગયા છે, જે આજે પ્રકાશ પર્વ, એટલે આ બધા જ પાત્રો યાદ આવે છે કે જે અંદરથી પ્રકાશમાન છે, જ્યોતિર્મય, જેનો દેહ બની ગયો છે અને આ ભૂમિકાએ પહોંચે છે, એના માટે એ સહજ છે. એવી જ વાત ભગવાન બુદ્ધના જીવનમાં પણ એક બને છે. આ વાત એટલા માટે ફરી આપણે બીજું દ્રષ્ટાંત લઈએ છીએ કે જો આ બધા મહાત્માઓ આ ભૂમિકાએ છે, એટલે કહે છે કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. ભગવાન તથાગત એ પણ એક સમયે પોતાના શિષ્યોની સાથે એ ભિક્ષા માટે નગરીની અંદર આવે છે, આગળ ચાલ્યા જાય છે. હવે એ કોઈ નગરમાં પ્રવેશતા નથી અને આ ઘટના બને છે. એમના સાથે એમના શિષ્ય ભંતે આનંદ પણ છે અને બીજા શિષ્યો પણ છે. આગળ આગળ તથાગત ચાલી રહ્યા છે, એને અનુસરીને પાછળ એ પીળા કાશાય વસ્ત્રો પહેરી અને બૌદ્ધ ભિક્ષુઓ ચાલી રહ્યા છે. સુંદર દ્રશ્ય છે. એમના હાથની અંદર પણ એક ભિક્ષા પાત્ર છે. ભગવાન બુદ્ધના જીવનનો નિયમ એવો હતો કે એને પણ જ્યારે પણ કંઈ સહજ ભિક્ષામાં મળે, ચાહે પેય પદાર્થ હોય ચાહે ખાદ્ય પદાર્થ હોય, તો એનો એ સ્વીકાર કરી અને એ પોતાના પેટની અંદર એ ક્ષુધા, એમની જઠરાગ્નિ તૃષા શાંત કરી દેતા અને શરીર ટકાવી રાખતા હતા. તો એ સમયે જ્યારે એ ચાલતા જઈએ છે ત્યારે અનાયાસા આકાશમાં ઉડતી એક સમળી આવે છે અને સમળીના મોઢાની અંદર એક માંસનો કટકો હોય છે. હવે ખબર નહીં એ સંજોગ વસાત એના મોઢામાંથી માંસનો કટકો પડી જાય છે અને સીધો એ ભિક્ષા પાત્રમાં પડે છે. કંઈક પ્રાપ્ત થયું છે, કંઈક મળ્યું છે, એટલે ભગવાને એનું ભક્ષ કરે છે. સાથે રહેલા શિષ્યો જોવે છે કે આ તો કેવું કહેવાય કે ભગવાન બુદ્ધ આનું ભક્ષણ કરે છે, આ તો અખાદ્ય પદાર્થ છે. હવે આપણે કોઈ મહાન પુરુષોનું આંધળું અનુકરણ કરીએ તો એ કેટલું વ્યાજબી છે. આ ઘટનાની જ્યારે બીજા શિષ્યોને ખબર પડે છે એટલે એમને પણ શરૂ કરી દીધું. આ જે નકલની જે વાત થાય છે એની વાત થાય છે. મહાન પુરુષો એનો તો ધર્મ હતો, એમને આજુબાજુને કંઈ ખબર નથી, સભાન નથી, એટલે એને સ્વીકાર ભાવથી એ ખવાઈ ગયું છે. એને જાણીબૂજીને નથી કર્યું, પણ તમે તો જાગૃત અવસ્થાની અંદર. પણ આ જ્યારે જ્યારે જડતા આવી જાય છે ને કોઈ પણ સંપ્રદાયમાં, કોઈ પણ એક એના ફોલોઅર્સની અંદર, અનુયાયીઓની અંદર, ત્યારે કેટલા ખોટા અર્થઘટનો થઈ જાય છે. ભગવાન બુદ્ધે તો સહજતાથી આ સ્વીકાર કર્યો છે, તો ત્યારે એમના બધા શિષ્યોએ ધીરે 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 આ ચાલુ કરી દીધું અને ફરી એક નિયમ બની જાય છે કે હા, કોઈ જીવની હિંસા કરેલો એ કોઈ માંસ ખાવું નહીં, પણ સહજતાથી મરી ગયેલા હોય તો એમનું માંસનું ભક્ષણ કરું. હવે આ નિયમ કેટલા પશુઓ મરે અને કેટલું એ તમે ખાઈ શકો, તો આજે આ એક જ્યારે એના ફ્લેક્સિબિલિટી, એની સ્થિતિ સ્થાપકતા છોડી દઈ અને જડતા આવી જાય છે જ્યારે નિયમોની અંદર, ત્યારે બને. અને આજે જો કેટલું બધું એનું એ વ્યાપકપણું થઈ ગયું છે. મતલબ એક મહાપુરુષોએ તો જે સહજતાથી વાત કરી હે ને, ભગવાન બુદ્ધ આ છેડે એમ કે કાશાય વસ્ત્ર રાખતા, એટલે આપણે એની નકલ.
એ ભૂમિકાએ પહોંચ્યા વગર આપણે મહાન પુરુષોની કઈ રીતે નકલ કરી શકીએ? એ ભૂમિકાએ તો પહોંચો, પછી તમે આ વાત કરી શકશો. પછી એક રામકૃષ્ણદેવ આ વાત કરે છે કે તમે સાક્ષાત્કારની ભૂમિકાએ પહોંચ્યા પછી તમે એ નિયમો તમારા માટે રહેતા નથી, હે ને? એટલે જ એની પ્રાર્થનામાં આવતું કે માં, લે આ તારું પુણ્ય, લે આ તારું પાપ, મને ફક્ત તારા તરફનો પ્રેમ આપ. રામકૃષ્ણદેવ કહેતા કે મારી અનુભૂતિ કેટલી છે, મને ખબર છે કે મારી અંદર હું કંઈક ચલાવી રહ્યું છે. માં તુમી યંત્ર, માં તુમી ચાલક, આમી યંત્ર, માં તમે ચાલક બળ છો અને હું યંત્ર છું. હું તમારા દ્વારા માં હું શ્વાસ લેતું એક યંત્ર માત્ર છું. આ સહજતા આવી જાય જીવનની અંદર તો આ મહાપુરુષો એ ભૂમિકાએ પહોંચી અને કહી શકે કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. રામકૃષ્ણદેવ એમના અનુયાયીઓને કહે છે, પ્રસંગ હતો એ સાંથીના બ્રાહ્મ સમાજના ઉત્સવની અંદર, બધા જ ભક્તો એકી ટસે શ્રીમુખેથી બોલાતી આ વાણીને અનુસરી રહ્યા છે, એક એક શબ્દને આત્મસાત કરવાની કોશિશ કરી રહ્યા છે. રામકૃષ્ણદેવ એમની સાથે રહેલા એ નરેન્દ્ર અને એ સિંથીના અન્ય બ્રાહ્મ સમાજના જે સુરેન્દ્રનાથ મિત્ર, આ બધા ભક્તોને સાથે રહીને આ વાતો કરી રહ્યા છે. નરેન્દ્ર ભગવાન રામકૃષ્ણદેવથી ખૂબ જ અભિભૂત થયેલું પાત્ર છે. એ જોવે છે કે આ મહાપુરુષ નથી ક્યાંય ભણેલા, નથી ક્યાંય એમને કોઈ વેદોનો અભ્યાસ કરેલો, કે નથી એમની પાસે કોઈ કહેવાતું શિક્ષણ, છતાંય ઇન્ટેલેક્ચ્યુઅલ જે વાત કરે છે, જે સહજતાથી એક મોટી મોટી સમસ્યાઓનું જે સમાધાન દઈ દે છે, એ ખૂબ જ સહજ છે. ચૈતન્ય મહાપ્રભુએ જે વાત કરી હતી કે કોઈ પણ રીતે તમે નામ સ્મરણને અનુસરો, કોઈ પણ રીતે તમે નામ લેતા થાઓ, બાકીનું ઈશ્વર ઉપર છોડી દો. અને રામકૃષ્ણદેવે એક બીજી પણ સરસ વાત કરી છે કે તમે જેમ ઈશ્વરની નજીક જશો ને, બે ડગલા તમે આગળ આવો, ઈશ્વર ચાર ડગલા તમારી સામે ચાલશે. જેમ જેમ જીવ ઈશ્વર તરફ આગળ વધે છે, ત્યારે મનની શાંતિ અને અનાયાસ પ્રાપ્ત થતી જાય છે. મન ખૂબ જ શાંત બની જાય છે, અને જ્યારે શાંત પાણી હોય, શાંત મન હોય, ત્યારે નીચેની સપાટીએ જે પણ કાંઈ અનિષ્ટ તત્વો છે એની આપણને ઝાંખી થાય છે. જ્યારે પવિત્ર વસ્તુ તરફ, ઈશ્વરનું સ્વરૂપ પવિત્ર સ્વરૂપ છે, ત્યારે એ તરફ જાય, જ્યારે મન દીવાની શગની જેમ શાંત થઈ જાય, જ્યારે દીવો પ્રજ્વલિત હોય અને જે રીતે દીવોની શગ બળતી હોય, જ્યોતિર ભરતી હોય, એ રીતે સમાધિ ભાવની અંદર નામ સ્મરણની સાથે સાથે મન તમારું જ્યારે શાંત થશે, ત્યારે તમે ઈશ્વરની અનુભૂતિ કરી શકશો. મનની અંદર પરમ શાંતિનો અહેસાસ થશે. તમે ખૂબ જ ધીરે 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 તમારા શ્વાસની ગતિને પણ જોઈ શકશો. દર્શક મિત્રો, રામકૃષ્ણદેવ એક માર્ગ બતાવે છે, ચાલવાનું કામ આપણે છે. ફરી પાછા રામકૃષ્ણ કથામૃતની વાતો લઈ અને આ દોરને આગળ ધપાવીશું. ત્યાં સુધી નમસ્કાર. જય ઠાકોર.